નમસ્કાર મિત્રો, હવે આપણે વાત કરશું કપાસમાં આવતા તડતડિયા, હોપર, જેસિડ કે પછી લીલા ચૂસિયા. પાનના લીલા ચૂસિયાના બચ્ચા આછા લીલાશ પડતા રંગના અને પાક વગરના હોય છે, જ્યારે પુખ્ત ચૂસિયા લીલા રંગના અને પાચર આકારના તથા પાંખવાળા હોય છે. તેઓ વિશિષ્ટ ત્રાસી ચાલ ધરાવે છે. તેની પાંખો ઉપર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. માદા પુખ્ત પીળાશ પડતા સફેદ રંગના લાંબા 15 જેટલા ઈંડા પાનની નીચેની બાજુ મૂકી નસોમાં મૂકે છે. ઈંડા અવસ્થા 4 થી 11 દિવસમાં પૂર્ણ થઈ બચ્ચા બહાર આવે છે. આ બચ્ચા 7 થી 21 દિવસમાં પુખ્ત બની જાય છે. પુખ્ત 35 થી 50 દિવસ જીવે છે અને આમ આ જીવાત 1 વર્ષમાં કુલ 7 જીવનચક્ર પૂર્ણ કરે છે. જીવાતના ઝડપી ફેલાવા માટે વાતાવરણમાં 27 થી 36 ડિગ્રી સેલ્સિયસ અને 75% કરતાં જો ઓછો ભેજ હોય તો એ ઉત્તમ ગણાય છે. નુકસાનમાં પાન ઉપર જોવા મળતા લીલા ચૂસિયાના બચ્ચા તેમજ પુખ્ત કીટક ફક્ત પાનમાંથી જ રસ ચૂસે છે, જેથી પાન પીળા પડી જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીકા દેખાય છે અને આખું છોડ પીળો પડી સુકાઈ જાય છે. જોકે તેનાથી વધુ નુકસાન થતું ભાગ્યે જ જોવા મળે છે. હવે આપણે જોઈશું આનું સંકલિત જીવાત નિયંત્રણ. ચૂસિયા પ્રકારની જીવાતોનું સંકલિત નિયંત્રણ માટે પહેલું ખેતરમાં રોગગ્રસ્ત છોડને ઉપાડીને ત્યારબાદ તેને બાળીને નાશ કરવો. બીજું, ધાન્ય વગના પાકો સાથે ફેર રોપણી કરવી. ત્રીજું, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવા નીચાણવાળા વિસ્તારોમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે એટલે નીચાણવાળા વિસ્તારમાં પાક લેવો જોઈએ નહીં ને વધારાના પાણીનો નિકાલ કરવો અને પિયતની ભલામણ મુજબ પિયત આપવું. સેન્દ્રિય ખાતરનો બને એટલો વધારે ઉપયોગ કરવો, નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો ઓછો. ક્રાઇસોપા પરભક્ષી કીટક સફેદ માખીના ઈંડાને બચ્ચાનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ કરે છે. સફેદ માખીના બચ્ચાનું એનકાર્સિયા સ્પીસીસ અને આનું પરજીવીકરણ થતું જોવા મળે છે. ઈંડા અને બચ્ચાનું બ્રુમોઇડ્સ સટુરાલિસ ક્રિપ્ટોઝેથા વેરાનિયા સ્પીસીસ આનું પરભક્ષી ભક્ષણ કરે છે અને વસ્તીમાં નિયંત્રણ કરે છે. લાલ દાળિયા કે લેડીબગ બીટલના પુખ્ત અને ઈયર બંને અવસ્થા જીવનકાળ દરમિયાન 500 થી 600 મોલોનું ભક્ષણ કરે, જ્યારે લીલી ઈયળ કે ક્રાઇસોપા ઈયળ અવસ્થા 200 થી 250 મોલોનું ભક્ષણ કરે છે. સફેદ માખીના નિયંત્રણ માટે પીળા ટ્રિકી સ્ટ્રેપ અને મોલોનું નુકસાન મોલો માટે સાદી ટ્રિકી સ્ટ્રેપ હેક્ટર દીઠ 5 પ્રમાણે ગોઠવવા, જેથી આને કાબૂમાં કરી શકાય. પરભક્ષી થ્રીપ્સ જેવી કે ક્લોરોથ્રીસ કે પછી કંકલીનોથ્રીપ્સ, મરચીમાં આવતી થ્રીપ્સ જીઓકોરિસ અને ઓરિયસનું ભક્ષણ કરી જૈવિક નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. લીમડાયુક્ત દવા જેવી કે ગ્રોનિમ અચૂક તથા લીમડાની લીંબોળીનું 5% દ્રાવણનું 10 લિટર પાણી નાખી અને આનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. છોડના થડની પાસે જમીનમાં ડટાઈ જાય તેમ હેક્ટર દીઠ કાર્બન ફ્યુરાઇન 10% ધાણાતર દવા 30 કિલો અથવા 4 x 10 kg દવા આપી. ફોસ્ફામિડોન 3 ml, ડ્રાયમિથિયોએટ મિથાઇલો ડેમિટોન ટ્રાઇઝોફોસ મોનોક્રોટોફોસ એસિફેટ ઇમિડાક્રોપિડ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. પાનકથરીના નિયંત્રણ માટે ડાયકોફોલ, ત્યારબાદ ઇથિયોન 10 ml અને સલ્ફર પટ્ટા 50% 10 લિટર પાણીમાં ભેળવી અને પાનકથરીનું નિયંત્રણ કરી શકાય છે. પાકની શરૂઆતમાં વાનસ્પતિક તબક્કા સિન્થેટિક પાયરો જંતુનાશક દવાનો વારંવાર છંટકાવ કરવો જોઈએ નહીં. થેન્ક યુ.